રાજકોટ શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પીવી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયરિંગ થતા સ્પા સંચાલક હિમાંશુભાઈ દિનેશભાઈ ગોહિલને ગોળી વાગી હતી, જેને પગલે હિમાંશુભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પીપી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ દિનેશભાઈ ગોહિલને ગોળી વાગી હતી, જેના પગલે દિનેશ ગોહિલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને પીએસઆઈ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરી જરૂર પડે અન્ય કલમનો ઉમેરો કરાશે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માલવ્યાનગર પાસે ગ્લો નામથી સ્પા ચલાવતા દિનેશ ગોહિલ આગામી 17 જાન્યુઆરીના રોજ ખંડેરી સ્ટેડિયમમાં રમાનારી ભારત ઓસ્ટ્રેલિયાની વનડે મેચ ટિકિટ આપવા માટે પોલીસ ચોકીમાં આવ્યા હતા. આ દરમિયાન પીએસઆઈ ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી. આ ગોળી પોલીસ ચોકીમાં હાજર હિમાંશુભાઈની આંખની પાસેથી સંસરવા નીકળતા તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પોલીસે રાહદારીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી રિવોલ્વર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરત ભરડવા ડિવિઝન પોલીસ સ્ટેશનની એસટી ચોકીમાં આજ 4:30 વાગ્યાના બનાવ છે, જેમાં અત્યારે અમે ખબર પડી પોલીસ કંટ્રોલ રૂમથી કે એસટી પોલીસ ચોકીમાં પીએસઆઈ પીપી ચાવડા જો ચોકી ઇન્ચાર્જ છે અને હિમાંશુ ગોહિલ નામના વ્યક્તિ જ્યારે ચોકીમાં હાજર હતા અને આની સર્વિસ રિવોલ્વરથી સર્વિસ પિસ્ટલથી વેપનથી અને ફાયરિંગથી અને ઈજા થઈ છે અને મૃત્યુ થઈ ગઈ છે. અત્યારે ડૉક્ટર્સ આવ્યા છે અને અત્યારે ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી કરવામાં આવશે અને અગર ચોક્કસ ઇસમાં અગર પીએસઆઈની બેદરકારી છે તો અને વિરુદ્ધ ચોક્કસ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને ગુના પણ દાખલ કરવામાં આવશે. અત્યારે અમારે બોડી વિઝિટ કરી છે ચોકીમાં, ત્યારે અમને પ્રાથમિક કુછ કારણ છે પૂછપરછ કરી નથી. ત્યારે જ્યારે પૂછપરછમાં જો કુછ સામને આવશે મીડિયાને બ્રીફ કરવામાં આવશે કે બાઇકની ડિટેલ્સ હિસ્ટ્રી શું છે અને ચોકીમાં ક્યાં કારણોસર આવ્યા હતા અને ક્યાં કારણોસર સંજોગોમાં ફાયરિંગ થઈ છે. પીએસઆઈ ચાવડા અત્યારે પોલીસ સ્ટેશનમાં છે અને અમને પૂરી પૂછપરછ અને બધી કાર્યવાહી કાયદેસર કરવા પછી અમને ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.